કેશોદ ખાતે પોલીસના નાક હેઠળ ચોરી થયાની ઘટના સામે આવી છે. કેશોદ પોલીસ સ્ટેશનની સામે આવેલી ભગવતી પ્લાસ્ટિક અને બાંસુરી સ્પેર પાર્ટની દુકાનમાં બારી તોડીને રૂપિયા 20,000ની રોકડ તેમજ પરચુરણની ચોરી કરવામાં આવી હતી. ઘટના બાદ ભોગ બનનારે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે આ પ્રકારના કિસ્સામાં પોલીસ ફરિયાદ લેવાનું ટાળે છે, ત્યારે આમ પ્રજાને પોતાના રક્ષણ માટે ક્યાં જવું. સાહેબ, મારી દુકાન પ્લાસ્ટિક ની હોલસેલ ની આવે છે, ભગવતી પ્લાસ્ટિક પોલીસ ચોકીની સામે જ એક જેટલી. હવે આ વખતે અમારે મયુર માર્કેટમાં 6 મહિના પહેલા આવો બનાવ બન્યો, ત્યારે 60-70 હજાર રૂપિયા ગયા હતા નિમેશભાઈના. પછી આજે અમારી દુકાન ભગવતી પ્લાસ્ટિક, બાંસુરી સ્ટીલ, આવી 2-3 દુકાનોની અંદર પાછળ તમને કોઈ જોઈ શકો તમે, એકદમ નાની એવી બારી છે. 1.5 ફૂટનો ગાળો કરી પ્લાસ્ટિકની દુકાનની અંદર તોડી અને અંદર ઓફિસની દુકાનમાં પ્રવેશી અને મારું પરચુરણ ચિલ્લર અમે રાખી, પૈસા વધારે રાખતા નથી, કે જે 300-400 નું ચિલ્લર હતું એ મારી દુકાનની અંદર ખાનું તોડી અને લઈ ગયેલા છે. બીજી કોઈ વસ્તુને ઈજા કરેલ નથી, બરાબર છે. તો આવી રીતે સાહેબ બનાવ દર વખતે બનતા હોય તો અમારી સેફટી શું વેપારીઓની, બરાબર છે. તો આજે કેશોદ આટલું મોટું સિટી છે તો અહીંયા મારી એવી નમ્ર વિનંતી કે પોલીસ સ્ટાફ વધારી અને પેટ્રોલિંગ રાતના કરે, બરાબર, જેથી કરીને કે કોઈ પણ વેપારીનું, આજે મારું તો કાંઈ એટલું બધું ગયું નથી પણ જનરલ આજે ઘણા વ્યક્તિ કઈ રીતે ધંધો કરતા હોય, આજે માણસની મજબૂરી શું છે એ બધાને સમજવી જોઈએ, બરાબર. તો આટલું થોડું ખાતાને મારા તરફથી એક વિનંતી છે કે ભાઈ તમે રાતના પેટ્રોલિંગ કરો અથવા કોઈ તમે સીસીટીવી કેમેરા ચેક કરો કે ભાઈ અને પાછળ પાટા ખુલ્લા છે અમારા રેલવે ત્યાંથી ગમે તે ચોર ગમે ત્યારે મયુર માર્કેટની અંદર આવી શકે છે. દુકાન ક્યાં આવેલી છે? દુકાન મારી પોલીસ ચોકીની સામે મયુર માર્કેટ અને હર્બોલા ટાઇલ્સની, હર્બોલા પ્લાયવુડની સામે, બરાબર છે. ભગવતી પ્લાસ્ટિક હોલસેલ.